બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન. જિજ્ઞાબેન, નજીકમાં જ સરસ મજાનો ખૂબ જ મોટો દિવસ, ખાસ કરીને મહિલાઓ માટે કહી શકાય, એ આવી રયો છે. એટલે આપણી મહિલાઓ સમજી જ ગઈ હશે, હે ને જિજ્ઞાબેન? હા બહેનો, 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ, અને એ નજીકમાં જ આવી રહ્યો છે. તો બહેનો, આપ સૌને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એ શુભકામનાઓ સાથે સરસ મજાનો સંદેશો પાઠવતી એક કવિતા ગણગણવાનું આજે મને મન થાય છે જિજ્ઞાબેન. તો ચાલો ને બહેનોને સંભળાવી. તો જીવમાંથી શિવ બનવા ઈશ્વરને પ્રણમું, પણ પહેલી પ્રાર્થના એ કે હું મને ગમું. જુઓ બહેનો, ખુદને ગમાડીશું તો દુનિયા પણ ગમે છે, નહીં તો આ દુનિયા તો દિલ સાથે રમે છે. કોઈની આંખોમાં, વાતોમાં કે દિલમાં રમું, પણ પહેલી શરત એ જ કે હું મને ગમું. સ્નેહીઓ અને દોસ્તોના મીઠા સથવારે, આત્મવિશ્વાસ અને પ્રેમ આવશે મારી વારે. જન મનના ગગનમાં તારલો થઈ ટમટમું, પણ પહેલું પગથિયું એ જ કે હું મને ગમું. શક્તિઓ પ્રગટાવીને સફળતાનું માંડું હવન, નબળાઈઓની ચોટલી પકડી સ્વપ્નોને દઉં પવન. મૃત્યુને પણ પ્રેમે સ્વીકારી શાંતિથી છેલ્લે વિરમું, પણ પહેલો પ્રયત્ન તો એ જ કે હું મને ગમું. બહેનો, આ સરસ મજાની વાત છે કે આપણે સૌથી પહેલો કામ એ જ કરવાનું છે કે પોતે પોતાને ચાહવાનું છે. સૌથી પહેલાં ઉઠીને પોતાને કહેવાનું છે, પોતાની જાતને કહેવાનું છે, આઈ લવ યુ. અને જો આપણે પોતાની જાતને ચાહીશું ને, તો જ આપણે જગતને અને આપણી આસપાસના લોકોને પ્રેમ આપી શકીશું, અને તો જ સમાજમાં એક સરસ મજાનું સ્થાન પણ બનાવી શકીશું. બહેનો, બાળપણથી આપણી શરૂ થતી જે યાત્રા છે ને, એક એવા તબક્કે પહોંચાડી દે છે કે જીવનને સુંદર બનાવવાની પડોજણમાં જ, જેના માટે જીવનને સુંદર બનાવવા ઈચ્છીએ છીએ ને, એવી પોતાની જાતને જ ભૂલી જઈએ છીએ. તો આવી ભૂલાયેલી જાતને કેવી રીતે પ્રેમ કરી શકાય, એવો તમને પ્રશ્ન થતો હશે ને? પોતાની જાતને પ્રેમ કરવો હોય ને બહેનો, તો પ્રથમ તો પોતાની જાતને શોધવી પડશે. હવે પ્રશ્ન આવ્યો કે તો એ કેવી રીતે શોધવી? જુઓ બહેનો, પોતાની જાતને શોધવા, પોતાને પ્રેમ કરવા માટેનું પ્રથમ પગલું છે પોતાની સાથે સમય વિતાવવો, એટલે કે જાત સાથે સમય વિતાવવો. આપણા પોતાની ખૂબીઓ ખામીઓ એ વિશે વિચારણા કરવી. ખૂબી તો સ્વાભાવિક છે, આપણે બધા સ્વીકારીએ અને મહાલીએ, પણ ખાસ કરીને વાત આવી ખામીઓની, એ આપણે મનોમંથન દ્વારા વિચાર કરી અને એને સ્વીકારવું ખૂબ અઘરું છે. ખુશી હોય, ઉદાસી હોય, એનો આઘાત પ્રત્યાઘાત આપણે જાતે આપણી જાત સાથે બેસીને વાટાઘાટો દ્વારા અનુભવવો. ગુસ્સો, કરુણા, અપમાન, સ્વીકાર, સુધાર, આ બધી જ લાગણીઓનું આપણી જાત સાથેનું નિરીક્ષણ સતત કરતા રહેવું પડશે. તો બહેનો, આપણી જાત માટે બાંધેલા અભિપ્રાય છે ને, એ આપણે જ પ્રામાણિકતાથી ચકાસવા પણ પડશે અને એને સ્વીકારવા પણ પડશે, અને જો સાચા ઠરે ને, તો એ સુધારવા માટેના પ્રયત્નો, તેમજ ખોટા ઠરે તો આત્મવિશ્વાસ સાથે પોતાના માર્ગ તરફ આગળ વધતા શીખવું જ પડશે. પણ બહેનો, પોતાને આનંદ આપતી બાબતો છે ને, એ શોખ છે, એને શોધવા પડશે, એના માટે સમય ફાળવવો પડશે, અને પોતાની જાતને પ્રેમ કરવા માટે પોતે જ પોતાની જાત પ્રત્યે બાંધેલા વલણ સમજવા પડશે, તોડવા પડશે ડર, ચિંતા, હતાશા, નિરાશા, કે મારાથી નથી થયું, કે હું નથી કરી શકતી, એવી પોતાની જાતને નબળી બનાવતી બાબતોનું અવલોકન કરવાનું અને હકારાત્મક બાબતો તરફ પોતાની જાતને વાળવી પડશે. ફક્ત પોતાને ગમતું કરવું એ સેલ્ફ લવ નથી, પણ પોતાની જાતને ચાહવા માટે, પોતાની જાતને પ્રેમ કરવા માટે પોતાની જાતનું મંથન કરવું પડશે, અને એમાંથી અમૃતરૂપી આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે. અને આ જ તો છે બહેનો, આપણી પોતાની સાથે પ્રેમ કરવાનું પરિબળ. તારાબેન, આપણને પ્રશ્ન થાય કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ અને એક દિવસ જ શા માટે? પણ આપણે બહેનોને કહીએ કે બહેનો, સ્ત્રીઓનો કે મહિલાઓનો કોઈ દિવસ નથી હોતો, પણ એટલું પણ કહી શકાય કે મહિલાઓ વગરનો પણ કોઈ દિવસ નથી હોતો. જિજ્ઞાબેન, એક સ્ત્રી શા માટે આદરણીય કહેવાય? કે કુખમાં રહું છું ને રાખી શકું છું, ભલે નથી ભગવાન હું તો પણ જન્મ આપી શકું છું. છે મારામાં તાકાત કે હું દેશને વીર આપી શકું છું, ભલે રહું પોતે અપણ પણ જિંદગીના પાઠ ભણાવી શકું છું. આવડતું નથી ગણિત ભલે,
પણ હિસાબ તોય રાખી શકું છું, ઓછી આવકે પણ ઘર તો ચલાવી જ શકું છું. જરા આમથું સ્મિત મળે ને તો નિખરી પણ શકું છું. ભલે ના વાપરું મોંઘા પ્રસાધનો, પણ હું સુંદર લાગી શકું છું. હોય જો સાથ પરિવારનો તો હું કંઈ પણ કરી શકું છું. પરણીને ભલે આવી, પારકી હું, પોતાની આવડતે હું બીજાને પણ પોતાના કરી શકું છું. હું એક સ્ત્રી બધા જ કિરદાર નિભાવી શકું છું. તો બહેનો, આવો સરસ મજાનો અવતાર જ્યારે ભગવાને આપણને આપ્યો છે ને, ત્યારે એની ગાથા આપણે આપણા જ મુખેથી શા માટે ન ગાઈએ? અને બહેનો, પેલા એવું કહેવાતું કે હાય અબડા તેરી યહી કહાની, આંચલ મેં દૂધ ઓર આંખો મેં પાણી, પણ હવે એ કહેવતને પણ આપણે આપણા સ્વબળે એ કહેવતને પણ બદલી દીધી છે. હે સબડા તેરી યહે કહાની, હાથો મેં કલમ ઓર આંખો મેં દુનિયા સુહાની. તો જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે આવી સરસ મજાની વાતો લઈને આપણા સ્ટુડિયો ઉપર આજે ઉપસ્થિત છે ગીતા શાહ, અને સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છે ઈશ્વરનું અદ્ભુત સર્જન સ્ત્રી. નમસ્તે બહેનો, આજે હું તમારી સમક્ષ ઈશ્વરનું અદ્ભુત સર્જન સ્ત્રી એ વિશે કહેવા માંગુ છું. આજે મને મારા જીવનમાં મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો એવો એક અદ્ભુત અનન્ય અને અપૂર્વ વિષય આપની સમક્ષ રજૂ કરવાની તક મળી, જેનો વિષય છે ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે સ્ત્રી. આજે તમને એમ થશે કે હું સ્ત્રી સ્વતંત્રતાની, નારી તું નારાયણી, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીશ, ચર્ચા કરીશ કે દલીલો કરીશ. આ વાતો તો હું જન્મી ત્યારથી સાંભળતી આવી છું. આજે હું તમારી સમક્ષ સ્ત્રીનું એક નવું સ્વરૂપ જે તેમણે ખુદ ઈશ્વરે આપ્યું છે, અને આજે આપણે જે કાંઈ છીએ તે ઈશ્વરનું અદ્ભુત સર્જન એ સ્ત્રીને કારણે જ. આજે આપણે સ્ત્રીને જુદા જુદા રૂપે જોવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જેનું સર્જન ખુદ ખુદાએ કર્યું છે તે સ્ત્રી એ કાંઈ ગૌણ વ્યક્તિ તો ન જ હોય. સૌ પ્રથમ તો સ્ત્રી એ દીકરી રૂપે જોઈએ, કારણ કે સ્ત્રીનું સૌથી પહેલું રૂપ તો દીકરી જ છે. ઈશ્વરે સર્જી અને સમાજમાં મૂકી એ પ્રથમ રૂપ છે દીકરી. ભારતીય સમાજમાં દીકરીનું સ્થાન વિશિષ્ટ છે. દીકરી એ ઘરની લક્ષ્મી, દીકરી એ ઘરની ખુશી, દીકરી એ ઘરનું આભૂષણ ગણાય છે. દીકરી એ ઘરના આંગણામાં ઉછરતી મહોરતી વેલી છે. દીકરી વિનાનું ઘર સ્મશાનવત ભાસે છે. સાહિત્યકારોએ પણ લાડ કોડથી દીકરીને નવાજી છે. દીકરી એટલે સંસારરૂપી નભમંડળમાં ટમકતો તારલો. આવી દીકરીના દર્શન માત્રથી પાપો નાશ પામે છે. જે ઘરમાં દીકરી હોય તે બાપને હિલ સ્ટેશને જવાની જરૂર પડતી નથી. એવું સાંભળવા મળ્યું છે કે અનાથ આશ્રમમાં જે લોકો સંતાનો દત્તક લેવા જાય છે તેમની પસંદગી દીકરી પર વધુ ઉતરે છે. તેની નમ્રતા, સરળતા, પ્રસન્નતા, સૌંદર્ય એ પણ કારણરૂપ હોય. આપણે દીકરીને એટલું તો જરૂર ભણાવીએ ને કમાતી કરીએ જેથી તે પોતાના ગુજરાન માટે કોઈના ઉપર આધાર રાખતી ન હોય. જ્યારે દીકરી સ્વતંત્ર હશે ત્યારે તેને પોતાની શક્તિનો અનુભવ થશે, તેને સ્વતંત્રતાનો અહેસાસ થશે. દીકરી પછી સ્ત્રીનું બીજું રૂપ છે બહેન. જો ભાઈ નાનો હોય તો ચોરી છુપીથી પોતાના પૈસા અથવા તો ભાઈને જોઈતી વસ્તુ આપશે, અને જો ભાઈ મોટો હશે તો તેને મમ્મી પપ્પાની શિક્ષાનો ભોગ બનતો અટકાવશે. તે ક્યારે એમ નહીં કહે કે મને આ વસ્તુ જોઈએ છીએ. તે કાયમ એમ જ કહેશે કે મારી પાસે બધું જ છે, તમે ભાઈને આપજો. તેના લગ્ન પહેલાં તેને ખબર છે કે આ ઘરની એક પણ વસ્તુ પર મારો હક નથી, મને આમાંથી કાંઈ જ મળવાનું નથી. છતાં પણ દરેક વસ્તુ જો કોઈ સાચવતું હોય તો તે બહેન છે. આવી અદ્ભુત રચના કરનાર ઈશ્વર પણ ખુદ કહે છે કે સ્ત્રીને સમજવામાં ભૂલ થાય છે, કારણ કે તે સૃષ્ટિની એક અસૂઝ પહેલી છે. સ્ત્રી પત્ની તરીકે ઘણું સહન કરે છે. સ્ત્રીઓ
પોતાને માટે સંતોષ માને છે. સ્ત્રી એ સહનશીલતાની મૂર્તિ છે, પણ એનો મતલબ એ નથી કે એમને દુઃખ નથી થતું. એમને પણ બહુ પીડા થાય છે જ્યારે કોઈ કારણ વગર તેમનું અપમાન થાય છે. સ્ત્રીને પત્ની તરીકે ઘણીવાર અપમાન સહન કરવું પડે છે. ત્યારે ખુદ સ્વામી વિવેકાનંદે કહ્યું, જે દેશમાં નારીનું સન્માન નથી થતું તે દેશ ક્યારે પણ પ્રગતિ કરી શકતો નથી. શર્ટના તૂટેલા બટનથી લઈને પતિના તૂટેલા આત્મવિશ્વાસને જોડવાની આવડત રાખતું વ્યક્તિત્વ એટલે સ્ત્રીનું પત્ની તરીકેનું અનોખું રૂપ. સ્ત્રી એ એક માતા તરીકે જેણે ઈશ્વરે સર્જી છે, તે સ્ત્રી એ અન્યનું સર્જનહાર બનનાર સ્ત્રીનું રૂપ અલૌકિક છે. બાળકોને સંસ્કાર આપવાનું માતાના રૂપમાં નારી દ્વારા જ કરાય છે. બાળકની પ્રથમ ગુરુ માં જ હોય છે. માના વ્યક્તિત્વની બાળકો પર સકારાત્મક અને નકારાત્મક બંને અસર પડે છે. માતાની સૃષ્ટિ અદ્ભુત તો છે જ, સાથે ઈશ્વરની કુશળતાની પરિચાયક છે. માતાનું સ્વરૂપ ઈશ્વરની પ્રતિરૂપની અનુભૂતિ અપાવે છે. સૌંદર્ય, મમતા, વાત્સલ્ય, સ્નેહ જેવા ઈશ્વરીય ગુણોના સમન્વયનું રૂપ માં જ છે. સંપૂર્ણ વિશ્વ માના ગુણોથી પ્રકાશિત છે. ભગવાનનું અડધું નહીં પરંતુ એથી પણ વધુ કામ ઘટાડવાનું કરે છે. તેથી જ કહેવાયું છે કે ઈશ્વર બધી જ જગ્યાએ જઈ શકતો નથી, તેથી તેણે માની રચના કરી છે. સ્ત્રીનું દરેક રૂપ અનુપમ છે, પરંતુ તેમાં પણ માતા તરીકેનું રૂપ એ કંઈક વધારે પડતું અલૌકિક છે. ઈશ્વરે પ્રકૃતિના બધા જ રંગો માંમાં એક સાથે આપી દીધા છે. ઈશ્વર સ્વકૃતિ પ્રત્યે ઉદાસ તો નથી, પોતાની અનુભૂતિ બધા જ જીવો સુધી પહોંચાડવા માટે માનું અવતરણ કર્યું છે. સ્ત્રીના માતા તરીકેના રૂપ વિશે કહેવા બેસીએ તો અંત પણ ન આવે એવું દરિયા જેવું વ્યક્તિત્વ છે. જેમ તુલસીનો છોડ કોઈ પણ સ્થળે હોય ત્યારે એ વૃંદાવનનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રી હંમેશા વિભુની વાહિની છે, સંસારની સૂત્રધારિણી છે. છતાં સ્ત્રી પોતે કદી શ્રેષ્ઠ હોવાનો દાવો નથી કરતી. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાની લડાઈ વખતે કહ્યું હતું કે સ્ત્રી તો અહિંસાની જીવતી મૂર્તિ છે. સ્ત્રીના પ્રેમની અનુભૂતિ શબ્દથી શક્ય નથી, કારણ સ્ત્રી જીવન સંગીત છે. એનામાં આરોહ છે અને અવરોહ પણ છે, અને એ આરોહ અવરોહમાં રિધમ છે, લય છે, તાલ છે અને અનુભૂતિની સચ્ચાઈ છે. સ્ત્રીને સ્ત્રીરૂપે જ જોવાય અને અનુભવાય. નારી એ પૃથ્વીનું નવસર્જન કરી શકે છે. એક નારી અનેકને સુધાર્યા છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે. જેટલી સફળ વ્યક્તિ થઈ છે તે દરેક પાછળ સીધો કે આટકતરી રીતે સ્ત્રીનો ફાળો છે. દરેક સફળતામાં સ્ત્રીનો પડદા પાછળ રહીને પણ સાથ તો છે જ. તેથી નારી ભલે સિંહાસન પર બેઠી નથી, પણ સિંહાસન પર બેસનારને અને તેના પર ટકાવી રાખવામાં સ્ત્રીનો ફાળો અમૂલ્ય છે. આ ઉપરાંત પણ સ્ત્રી મિત્ર, ગાઈડ અને ફિલોસોફર તરીકે પણ અધકેરી ભૂમિકા ભજવે છે. જેમ સાગરમાં જેટલું મહત્વ દીવાદાંડીનું છે, તેટલું જ બલકે એથી એ વિશેષ મહત્વ દરેકના જીવનમાં નારીનું છે. સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તીર્થ હોય છે, પત્ની બને છે ત્યારે મંદિર, બહેન બને છે ત્યારે ઉત્સવ અને દીકરી હોય ત્યારે ગંગાજી. આ ઉપરાંત સ્ત્રી એ કોઈની ભાભી, કોઈની નણંદ, કોઈની માસી, કોઈની ફઈ, કોઈની મામી, કાકી, આ બધા જ પાત્ર સ્ત્રી એકલી કઈ રીતે ભજવી શકે? એકલે પંડે કોઈ પણ પાત્રને અન્યાય ન થાય તે રીતે ભજવે છે. ત્યારે ખ્યાલ આવે કે
કે નારી એ અખૂટ શક્તિનો ભંડાર છે. સામાજિક અને કૌટુંબિક જીવનમાં પણ ત્યાગ, સમર્પણ અને સેવાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રીનું પલ્લું ઘણું ભારે છે. કસા જ ઉચાટ કે શોર બકોર વગર પોતાનું વ્યક્તિત્વ ઓગાળીને કુટુંબમાં તદ્રુપ થઈ જવાનું તે જ સ્ત્રીમાં હોય છે. સ્ત્રી ચંદનની જેમ પોતાની જાતને ઘસીને બીજાને સુખ શાંતિ આપે છે. ઈશ્વરનું અદ્ભુત સર્જન સ્ત્રી વિશે સાંભળી વિચારીને આપણું મસ્તક આપોઆપ ઝૂકી જાય છે. ઈશ્વરનું અદ્ભુત સર્જન સ્ત્રી, એ વિશેનો સરસ મજાનો વાર્તાલાપ બહેનો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગીતા શાહ પાસેથી. અને બહેનો, આજે યોગાનુયોગ એક સરસ મજાનો એવો સુમેળ થયો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાથે સાથે આપણો પવિત્ર તહેવાર એવો શિવરાત્રી પણ છે, તો શિવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાથે જ સાંભળીએ શિવની ભક્તિ કરતું આ ગીત. તો બહેનો, શિવરાત્રીની અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં બપોરે 12:30 વાગે. ત્યાં સુધી ટેક કેર. આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન, આવજો બહેનો, આવજો ધારાબેન.